નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. યમુના મિલ ચાર રસ્તા વીમા દવાખાનાના કમ્પાઉન્ડમાં એસએમસીએ રેડ કરી વિદેશી દારૂ સહિત 1,00,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં 2 ઈસમોને ઝડપી લેવામાં આવ્યા છે. સાચા સરસામાનની આડમાં ગત રાતમાં ઇંગ્લિશ દાવનો જથ્થો ઘુસાડનાર મેવાતી ગેંગને ઇંગ્લિશ દાવના જથ્થા સાથે વડોદરા શહેર પીસીબીએ શોધી કાઢ્યો હતો. મુંબઈ અમદાવાદ રેલવે પ્રોજેક્ટને કારણે ગોરવાનો મધુનગર બ્રિજ તારીખ 10-15 જુલાઈ સુધી બંધ રહેશે. હવે જોઈએ વિગતવાર સમાચાર. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. રેલવે પ્રોજેક્ટને અનુલક્ષીને ગોરવા મધુનગરના બ્રિજ પરનો વાહન વ્યવહાર તારીખ 10-15 જુલાઈ સુધી બંધ રહેશે. પોલીસ કમિશનરે આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરી કહ્યું છે કે મધુનગર બ્રિજથી છાણી તરફ જવાના વાહનો મધુનગર 4 રસ્તાથી ગોરવા બાપુની દરગાહ 3 રસ્તા, અમરકાર 3 રસ્તા, ગેંડા સર્કલ, પંડ્યા બ્રિજ, ફતેગંજ સર્કલથી નિઝામપુરા, ધરમપુરી સર્કલથી જમણી બાજુ ચિકિત્સાનગરથી ડાબી બાજુ થઈ નવાયાર્ડ ફૂલવાડી તરફ અવરજવર કરી શકશે, જ્યારે નવાયાર્ડ ફૂલવાડી 4 રસ્તાથી ફતેગંજ સર્કલ અને છાણી જકાતનાકા સર્કલ તરફ જતા વાહનો ચિકિત્સાનગર 3 રસ્તાથી જમણી બાજુ ફતેગંજ પોલીસ સ્ટેશન પંડ્યા બ્રિજ નીચે જઈ શકશે. આવી જ રીતે ફૂલવાડી 4 રસ્તાથી ચિસ્તી નાનગર 3 રસ્તાથી ડાબી બાજુ થઈ છાણી જગાતનાકા સર્કલ તરફ જઈ શકશે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. સંખેડા ગ્રામ્ય પંચાયત દ્વારા ગોચરની જમીનમાં બાંધકામ કરેલાઓને પંચાયત દ્વારા નોટિસ આપેલ હતી, તેને હટાવવા ગ્રામ્ય પંચાયત દ્વારા કડક બંદોબસ્તમાં સંખેડા મામલતદાર પટેલ તેમજ સેવા સદનના અધિકારી અને કર્મચારીઓ તેમજ સંખેડા પોલીસ જાદવ તેમજ પોલીસ સ્ટાફ તેમજ સંખેડા સરપંચ નીતિનભાઈ શાહ, પંચાયતના સભ્યો તેમજ તલાટી વિપુલભાઈ સહિત પંચાયતના કર્મચારીઓની હાજરીમાં જેસીબીથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં સર્વે નંબર 246 જે ગેસ્ટ હાઉસની સામે તેમજ સર્વે નંબર 365માં ગેરકાયદેસર ફફડાદીની વાડી દૂર કરવામાં આવી હતી. અહીંયા ટૂંક સમયમાં સંખેડા એપીએમસીની ઓફિસ માટે પંચાયત દ્વારા જગ્યા ફાળવાશે. અન્ય આગળની કાર્યવાહીમાં સરપંચે જણાવ્યું હતું કે પંચાયત દ્વારા લોકોને કેબિન ભાડે આપેલ છે, તેનું ભાડું જે લોકો નહીં ભરે તેનું કેબિન તાત્કાલિક હટાવવામાં આવશે. મોટાભાગે કેબિન ધારકોનું 10,000 કરતાં વધુ ભાડું બાકી બોલે છે. તેઓ હવે નહીં ભરે તો પહેલાં તેઓના કેબિનનો હટશે. ગોચરમાં જેઓનું દબાણ છે તેઓની હવે ખેર નથી. ગોચરની જમીનમાં સંખેડામાં મકાનો પણ ખૂબ બનેલ છે, તે પણ તૂટશે એવું લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. આજરોજ સંખેડામાં ગૌચરના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી. એમાં હાડોદ રોડ ઉપર એક કેબિન હતું, પછી શોપિંગ સેન્ટર ટાઈપ કેબિનો બનાવી દીધા હતા ગેસ્ટ હાઉસની સામે, અને આ ઘડી પંચાયતની જગ્યામાં આંબાવાળ્યું બનાવીને પપૈયાનું ઝાડ ને બધું ગોસાંભળી બધું બનાવીને ખેડીને કાયમી ઉપર લેવા માટે અને કાયમી દબાણ કરવા માટે કાર્યવાહી લોકો કરતા હતા, એટલે એની પર ત્રાટકી અને બધું દૂર કર્યું છે. આજે ફરી એમણે સૂચના આપી દીધી છે કે ભાઈ આમાં નહીં પડવાનું. મામલતદાર સાહેબ, સંખેડા પીએસઆઈ, સંખેડા તલાટી, સંખેડા ગ્રામ પંચાયતના સભ્યો બધા હાજર રહ્યા હતા. અગાઉનું તમારું શું છે કેબિનો બાબતે, શું કહેવું? કેબિનો બાબતમાં એવું કહેવું છે કે જે પંચાયતે ભાડે આવેલા છે જગ્યાઓ, એ ભાડું નહીં ભરતા તો પછી એ 4 કેબિનોથી 3 ભરતા હશે ને 1 નહીં ભરતું હોય તેને વચ્ચેથી ઉપાડીશું, કારણ કે પંચાયતના શરતોનો ભંગ કરે છે. એટલે પંચાયતની આવક ઊભી કરવા માટે કેબિનો આપ્યા હતા ભાડે જગ્યાઓ, એ ઘણા લોકો ભરવા માટે હજુ તૈયાર નથી, તો હવે એવા કેબિનોને અમે વચ્ચેથી જ ઉપાડીશું. સા નીતિનકુમાર કંચાલર, સરપંચ સંખેડા. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ફરસાણ નમકીન ક્રાઇમ્સની વાત આવે એટલે સૌથી પહેલું નામ આવે વડાલિયા ફૂડનું. ગોંડલ રોડ પર કંપની દ્વારા પ્રથમ કંપની રિટેલ આઉટલેટ લોન્ચ કર્યા બાદ માત્ર 1 વર્ષના ટૂંક સમયમાં વડાલિયા ફૂડ્સ દ્વારા ગુજરાતનો 28મો આઉટલેટ લોન્ચ કર્યો છે.
વડોદરાને હવે વડાલિયા ફૂડની 130થી વધારે આઇટમ નવા રિલેટ આઉટલેટ પર ઉપલબ્ધ બની રહેશે. 10 જુલાઈના આજના ઉદઘાટનના દિવસે ગ્રાહકોને તમામ બ્રાન્ડેડ પ્રોડક્ટ પર 25% ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત પણ કંપની દ્વારા કરવામાં આવી છે. રિટેલ આઉટલેટના ઉદઘાટન પ્રસંગે વડાલિયા ફૂડ્સ કંપનીના ડાયરેક્ટર મિત્તલભાઈ વડાલિયાએ જણાવ્યું હતું કે કંપનીએ છેલ્લા 1 વર્ષમાં રિટેલ આઉટલેટ હરણફાળ પ્રગતિ કરી છે. માત્ર 1 વર્ષના ટૂંકા સમયમાં અમે 28મો રિલેટ આઉટલેટ શરૂ કર્યો છે. ગુંડલ રોડ પર પ્રથમ રિલેટ આઉટલેટ શરૂ કર્યા બાદ કંપની દ્વારા રાજકોટમાં શહેરમાં 14 આઉટલેટ સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદના પોશ વિસ્તારમાં 3 આઉટલેટ ભાવનગર, હળવદ, વેરાવળ, સોમનાથ, ભરૂચ, આણંદ તેમજ જામનગર, ધોરાજી ખાતે કંપની દ્વારા પોતાના એક્સક્લુસિવ આઉટલેટ શરૂ કરવામાં આવ્યા છે. વડોદરાના રિલેટ આઉટલેટ વિશે બોલતા કંપનીના ડાયરેક્ટર મિતભાઈ વડાલિયા તેમજ કંપનીના સીઈઓ કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે કંપની દ્વારા 130થી પણ વધારે વેરાયટી લોન્ચ કરી છે અને આ તમામ વેરાયટી એક જ સ્થળ પર ઉપલબ્ધ બની રહે તે હેતુ સાથે રિલેટ આઉટલેટ લોન્ચ કરવામાં આવ્યા છે. કંપનીની પ્રોડક્ટ વિશે જણાવતા ડાયરેક્ટર મિતભાઈ વડાલિયા અને સીઈઓ કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું આ તમામ પ્રોડક્ટ અકોટાના શિવાજી સર્કલ પરના કંપની આઉટલેટમાં ઉપલબ્ધ બનશે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. સુરતના પૂણા ગામે ક્લિનિક ધરાવતા ડોક્ટર બાલકૃષ્ણ હડિયાએ ગઈ તારીખ 14 જૂને સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં તેમની સાથે રૂપિયા 1.34 કરોડની છેતરમિંડી થયાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં આણંદના રીન્સ ગામે નદી કિનારે 700 વીઘા જમીન ખરીદવા માટે જૂનાગઢના સ્વામિનારાયણ સંપ્રદાયના જે.કે. સ્વામીએ પ્રોજેક્ટ તૈયાર કરાવ્યો હોવાનું અને તેઓ કેનેડાના ભક્તો પાસેથી રૂપિયા 20 કરોડ અપાવશે તેમ કહી જમીન માલિક સુરેશ ભરવાડે ડોક્ટર પાસેથી રૂપિયા અપાવ્યા હતા. પરંતુ ત્યારબાદ જમીન માલિક ડોક્ટર પાસે રૂપિયાની ઉઘરાણી કરતો હતો, પરંતુ જે.કે. સ્વામી તેમજ તેના ખજાનજી તરીકે પરિચય આપનાર સ્નેહલે રૂપિયા ચૂકવ્યા ન હતા અને વારંવાર બહાના બતાવ્યા હતા. સમગ્ર કૌભાંડમાં જમીન દલાલ સુરેશ ગોરીએ મુખ્ય ભૂમિકા હતી, ત્યારે સ્વામી અને તેના ખજાનજીના કહેવાથી ડોક્ટરે RBIમાંથી રૂપિયા 20 કરોડ છૂટા કરવા માટે દિલ્હીમાં આંગળિયા મારફતે રૂપિયા 50 લાખ વિવેક અને દર્શન સાને મોકલ્યા હતા. આમ ડોક્ટર તેમજ તેના કઝીને ચૂકવેલા રૂપિયા 1.34 કરોડ ડૂબી જતા તેમણે જે.કે. સ્વામી સહિત 7 જણા સામે ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં પોલીસ તપાસ દરમિયાન દર્શન ઉર્ફે ભરત મંજીભાઈ ગઢાદરાનું નામ ખુલતા સુરત પોલીસે વડોદરા પોલીસની મદદ માંગી હતી, જેથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચના PI RG જાડેજા અને હેતલ તુવરની ટીમે દર્શનને ઝડપી પાડી સુરત પોલીસને સોંપવાની તજવીજ કરી છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરા શહેર જિલ્લામાં જાણે સ્ટ્રીટ મોનિટરિંગ સેલ સન્નાટો મચાવ્યો છે. છેલ્લા 2 દિવસમાં 4 ઠેકાણે રેડ કરી વિદેશી દારૂનો વેપલો ચલાવતા ઇસમો સામે કાર્યવાહી કરી છે. ત્યારે વડોદરા શહેરના વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ પ્રતાપનગર ડભોઈ રોડ યમુના મિલ 4 રસ્તા પાસે વીમા દવાખાનાના કમ્પાઉન્ડમાં રેડ કરી રૂપિયા 33.100ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા 1,30,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં 2 ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં દેવેન્દ્ર ભાવસિંહ વણજારા સુએઝ પમ્પિંગ સ્ટેશનની બાજુમાં ગણપતિ અને દેવેન્દ્ર ઉર્ફે અર્જુન રામસિંહ પરમાર સાથે 5 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. PCB પોલીસ ઇન્સ્પેક્ટર SD રાતરડા નાઉને બાતમી હકીકત મળે કે એક ટાટા ટ્રકમાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરની આડમાં પ્લાયના બોક્સમાં વિદેશી દારૂ ભરી હરિયાણાથી નીકળેલ છે અને હાલોલ થઈ આ ટ્રક ગોલ્ડન ચોકડી થઈ પસાર થનાર છે. જે હકીકત આધારે ગોલ્ડન ચોકડી કૃષ્ણા હોટલ સામે વોચમાં રહી માહિતીવાળી બની ટ્રક આવતા ટ્રકમાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મની આડમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ડ્રાઈવર તથા ક્લીનરને ઝડપી પાડી હરણી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓના નામ મુસ્તાક કુરિયસ ગામ અડબર ઉમરાવાળો મહોલ્લો નરુ હરિયાણા મુબારક સરિત ગામ બેગ પહાડી સોકિન કિરિયાણા સ્ટોર પાસે ભરતપરુ રાજસ્થાન છે તથા નહીં પકડાયેલ આરોપીઓનો નામ ઈસાગર રહે મકાન નંબર 45 વોર્ડ 8 મલાઈગાડી મહોલ્લા જિલ્લો પલવલ હરિયાણા મારિફ મેવ રહે હરતપુરા તાલુકો ફિરોઝપરુ જિલ્લા નહેરુ હરિયાણા તથા મફિત ખાન છે. કુલ કિંમત રૂપિયા 43,19,821નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મટીરિયલની ખરીદી બાદ નાણાં ચૂકવવામાં વિલંબ કરતા વેપારીને માર મારવાનો બનાવ બન્યો હતો. ખરીદી બાદ નાણાં એક મહિનાની અંદર ચૂકવી દેવાની શરત મૂકી નહીં કરતા માર માર્યો હતો. વેપારીને માર મારતા હોવાના સીસીટીવી સામે આવ્યા છે. સમગ્ર મામલે વર્ણામાં પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી છે. 14 જૂનના ફરિયાદીએ રૂપિયા 3.5 લાખનો ચેક આપ્યા છતાં આરોપીએ જમા કરાવ્યો ન હતો. આરોપીઓએ ફરિયાદી સાથે મારામારી કરી મારી નાખવાની ધમકી આપી હતી. વર્ણામાં પોલીસે આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વરસાદની સીઝન આવતાની સાથે જ પાણીજન્ય રોગની રોગચાળો ફેલાવવાનો ભય રહેતો હોય છે, ત્યારે વડોદરાના કારલીબાગ ખાતે આવેલા ચેપી રોગના દવાખાનામાં પણ ઝાડા ઉલટીના કેસો નોંધાયા છે. જ્યારે 4 દરવાજાની અંદર આવેલ જમનાદાય હોસ્પિટલમાં કોલેરાના કેસ નોંધાયા છે. વરસાદની સીઝનમાં પાણીજન્ય રોગ એ રોગચાળો ફેરવવાનો ભય હોવાથી સરકારના તેમજ સાવચેતીના ભાગરૂપે બહારના ખોરાકને ટાળવું જોઈએ, તેમજ લારીઓ પર મળતું ફૂડ આરોગ્યનું જોઈને નહીં, તેમજ પાણી ગરમ કરીને પીવું, તથા જો પાણીની લાઇનમાં ભંગાણ સર્જાય તો તાત્કાલિક તેને રિપેર કરી લેવું. ચેપી રોગની આપણે વાત કરતા હોય તો કેવા પ્રકારના રોગો, કેવા પ્રકારના કેસીસ અત્યારે આવ્યા છે. ખાસ કરીને બીજી વાત એવી છે કે કોલેરાનો પણ અત્યારે ભય ફેલાઈ રહ્યો છે. જે પણ તકેદારી તો ભાગરૂપે શું સાવચેતીના પગલાં લેવા જોઈએ? મીડિયા દ્વારા જે માહિતી મળે છે એ પ્રમાણે જમનાબાઈ હોસ્પિટલ ખાતે 4-5 કેસ શંકાસ્પદ કોલેરાના હાલ એડમિટ છે. સદભાગ્યે હજુ સુધી આપણી હોસ્પિટલ ખાતે એવા કોઈ કેસ રિપોર્ટ થયા નથી. હાલ એટલે દર વર્ષે જ એકચ્યુઅલી આ જૂન મહિનો આવે અને ચોમાસાની ઋતુ શરૂ થાય એટલે બે જાતના રોગ જોવા મળે, એક પાણીજન્ય, બીજું મચ્છરજન્ય. જેમાંથી હાલ હજુ મચ્છરજન્ય રોગ ખાસ જોવા મળતા નથી, પરંતુ પાણીજન્ય રોગોમાં સાધારણ વધારો જોવા મળે છે, જેમાં મુખ્યત્વે ટાઇફોઇડ, કમળો અને ઝાડા ઉલટીના છૂટાછવાયા કેસ જોવા મળે છે. આપણી હોસ્પિટલ ખાતે પણ જે 50 બેડની હોસ્પિટલ છે એની સામે 41 પેશન્ટ એડમિટ છે, જેમાંથી 22-24 કેસ કમળાના અને 10-12 કેસ ટાઇફોઇડના છે. તકેદારીની જો વાત કરીએ તો હું એવું કહીશ કે મુખ્યત્વે આ બધા પાણીજન્ય રોગો છે એટલે પીવાનું જે પાણી છે એ શક્ય હોય ત્યાં સુધી સ્વચ્છ હોવું જોઈએ. ઘરની આજુબાજુ જો પાણીની પાઇપલાઇન કોઈ જગ્યાએ લીકેજ જણાય તો કોર્પોરેશનની મદદથી એને તાત્કાલિક રિપેર કરાવવી. જે બહાર જે ખુલ્લા ખાદ્ય પદાર્થ વેચાય છે, પાણીપુરી છે કે શરબત છે કે એ ટાઈપના, તો એ બધે ત્યાં સુધી ટાળવા જોઈએ. બહાર લારી પર જે પાણી રાખવામાં આવતું હોય તો એ પાણી જો સ્વચ્છ ન હોય તો પણ આવા રોગ થઈ શકે. એ જે પાત્રમાં પીરસતી હોય જે પણ વાનગી, એ પાત્રને પ્રોપરલી સાફ ન કરવામાં આવે અથવા તો ગંદા પાણીથી સાફ કરવામાં આવતું હોય તો એનાથી પણ થાય. અને મચ્છરજન્ય રોગચાળા માટે ખાસ કરીને ઘરની આજુબાજુ જો ખાડા ખાબોચિયામાં પાણી ભરાઈ રહેતું હોય એમાં મચ્છરની ઉત્પત્તિ થવાની શક્યતા છે, એટલે એમાં ક્યાં તો બળેલું ઓઇલ નાખવાનું થાય અથવા એ પાણીને નિકાલ કરવાનો થાય. ઘરના ધાબા પર ડબ્બા ડુબલી પડ્યા હોય એમાં જો પાણી ટાયર વગેરેમાં ભરાઈ રહે તો એમાં પણ મચ્છરની ઉત્પત્તિની સંભાવના રહે, તો એનો પણ નિકાલ કરવો જોઈએ. અને બાકી ઘરમાં મચ્છરદાની અથવા તો ગુડ નાઇટ જેવા રિપેલેન્ટ, મોસ્કેટો રિપેલેન્ટનો ઉપયોગ કરવો જોઈએ. આ તકેદારી આપણે રાખી શકીએ. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એન લાઠિયાનાઓના તથા તાબાના લો એન્ડ ઓર્ડર ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન બાતમી મળેલ કે સ્વામી વિવેકાનંદ હાઇટ્સની સામે આવેલ શાક માર્કેટની પાછળ આવેલ ખુલ્લા ઝૂંપડામાં કેટલાક માણસો ભેગા થઈને પત્તા પાનાનો પૈસા વડે હાર જીતનો જુગાર રમે છે અને હાલમાં જુગાર ચાલુ છે તેવી માહિતી આધારે જરૂરી પોલીસ સ્ટાફના માણસો સાથે રેડ કરી પત્તા પાનાનો જુગાર રમતા 3 ઇસમોને રૂપિયા 18,100ના મુદ્દામાલ સાથે પકડી જુગાર ધારા મુજબનો ક્વોલિટી કેસ શોધી કાઢવામાં ગોરવા પોલીસની ટીમ સફળ રહેલ. પોલીસને કરજણ ઉર્ફે મઘો, શનાભાઈ પંડ્યા, વિપુલભાઈ ચિતેન્દ્રભાઈ મોરે, રમેશ પઢિયાની અટકાયત કરી રૂપિયા 12,100નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું.
ચાર્જ ઝોન છે વડોદરા સ્થિત ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન સ્થાપતી કંપની છે. કંપનીએ વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ હર્નિંગ રોડ ખાતે નાગરિકોની સુવિધા વધારવાના હેતુસર 60 kW હાઈસ્પીડ ઇલેક્ટ્રિક વ્હીકલ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કર્યું છે. આ પ્રસંગે ચાર્જ ઝોનના સ્થાપક કાર્તિકે હરિયાણાએ જણાવ્યું હતું કે ચાર્જિંગ સ્ટેશન ખાતે ડ્યુઅલ ગન છે અને તે એક સમયે 2 EV કારને ચાર્જ કરી શકે છે. એક કારને સંપૂર્ણ ચાર્જ કરવામાં 40-45 મિનિટ થશે. અમારું કનેક્શન CCS2 પ્રકારનું છે, તેથી કોઈપણ બ્રાન્ડની ઇવી કાર ચાર્જ ઝોનના અહીંના ચાર્જિંગ સ્ટેશન પર ચાર્જ થઈ શકશે. વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કરવાની બાબત એક ગૌરવપૂર્વકનો પ્રસંગ હોવાનું ઉલ્લેખી તેમણે જણાવ્યું કે અમારો હેતુ ઇવી કાર વપરાશકર્તાઓને વધુ સારી, ઝડપી અને અનુકૂળ સુવિધા આપવાનો છે. તેઓ વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 24/7 કાર ચાર્જ કરવાનો લાભ થઈ શકશે. પ્લે સ્ટોર પરથી ચાર્જ ઝોન એપ ડાઉનલોડ કરીને કોઈપણ ઇવી કારને ચાર્જ કરવામાં મદદ મળશે. અમારા તમામ ચાર્જિંગ સ્ટેશન માનવહિત સ્ટેશનો છે. ચાર્જ ઝોનના સ્થાપક કાર્તિકે હરિયાણી વધુમાં જણાવે છે કે અમે ગ્રાહકોની સુરક્ષા પર ભાર મૂકીએ છીએ, તેથી અમે અમારા ઇવી કાર વપરાશકર્તાઓની સમજણ અને સગવડતા માટે ફાયર બકેટ્સ પણ મૂક્યા છે અને ચાર્જિંગ માટે શું કરવું અને શું ન કરવું તે ડિસ્પ્લે બોર્ડ મૂક્યું છે. વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ સાથેની અમારી સમજણના ભાગરૂપે ઇવી કારના ઉપયોગકર્તાઓએ તેમની ઇવી કારને ચાર્જ કરવા માટે કોઈ પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે નહીં. આ પ્રસંગે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને એરપોર્ટ ઓથોરિટી વડોદરાના ડાયરેક્ટર પ્રદીપ ડોરબેલિયા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને કંપની દ્વારા જે સુવિધા ઊભી કરવામાં આવી છે તેને વખાણી હતી. સર અંદર જઈએ, સર કાર્તિકે સર અંદર જઈએ આપ. આપને મેરે લીએ ડેટ ચેન્જ કિયા, ફિર ટાઈમ ભી ચેન્જ કિયા, તો મેં દીઝ સ્મોલ થિંગ્સ આર વેરી મચ ઇમ્પોર્ટન્ટ ટુ ક્રિએટ ધેટ ઇકોસિસ્ટમ ધેટ પીપલ 60 kW અપગ્રેડેડ ઓવર 30 kW પર 60 kW માપું કારણ ચાર્જિંગ ટાઈમ ટેકલી 20 મિનિટ થી રહે છે. આજે વડોદરા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ખાતે ચાર્જ ઝોન કંપની દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે સપનું છે એને બળ આપતું આ એક અભિયાન કે જેમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ લેવા માટે નાગરિકો પ્રોત્સાહિત થાય, ચાર્જિંગની એક્સેસિબિલિટી વધે અને વધારેમાં વધારે સુદૃઢ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય એવું આ કાર્ય કરવા બદલ હું ચાર્જ ઝોનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આ પ્રકારનું એક સ્પેસ આપવા બદલ એરપોર્ટ ઓથોરિટીને પણ શુભકામનાઓ પાઠવું છું. અમારી કંપની ચાર્જ ઝોન જે ભારતની સેકન્ડ લાર્જેસ્ટ ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની જે છે આજે બરોડા એરપોર્ટ ખાતે અમારું હાઈસ્પીડ ચાર્જિંગ સ્ટેશનનું શુભ મુહૂર્ત કર્યું છે. તમે જેમ જોઈ શકો છો એમાં તમે કોઈપણ પ્રકારની ઇલેક્ટ્રિક કાર તમે અહીંયા લાવી અને ચાર્જ કરી શકો છો. આ બધા ચાર્જિંગ સ્ટેશન અનમેન્ડ છે, એટલે કે એપ દ્વારા તમે એને ઓપરેટ કરી શકો છો. અમે આ કંપની ચાર્જ ઝોન 2018 શરૂઆત કરી હતી
અને આજે 4000થી વધારે ચાર્જિંગ પોઈન્ટ્સ પેન ઇન્ડિયા ખાતે નાખેલ છે, તથા 450 લોકેશન ઉપર અને 25000 કિલોમીટર ઓફ હાઈવેસ અને અમે ઇલેક્ટ્રિફિકેશન કરી ચૂક્યા છીએ. તમે ચાર્જોની એપ ડાઉનલોડ કરીને તમે જરૂર ચાર્જોનું નેટવર્કને જોઈ શકશો, અથવા તમારી પાસે ઇલેક્ટ્રિક કાર હોય તો તમે ચાર્જ કરી શકશો. અને અમે પૂરેપૂરો અમને વિશ્વાસ છે કે ચાર્જિંગ સ્ટેશનથી તમે ઇલેક્ટ્રિક કારના ડિસિઝનમાં કે એનું જે તમારે રેન્જ એન્ઝાયટી જેને કહે છે એ હવે દૂર થઈ ચૂકી છે. થેન્ક યુ. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરામાં હાથીદાંતની તસ્કરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એસઓજીએ હાથીદાંત તસ્કરીનું રેકેટ ઝડપી પાડ્યું હતું. એસઓજીએ યાકુતપુરામાંથી બેને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી બે હાથીદાંત મળી આવ્યા હતા. રિક્ષામાં હાથીદાંત વેચવા માટે ફરી રહ્યા હતા. આરોપી ઇરફાન શેખ આઝાદ પઠાણની ધરપકડ કરવામાં આવી છે. હાથીદાંત વિદેશથી મંગાવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ રેકેટની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. ઊંચા નાણાં કમાવા માટે આરોપી ફરી રહ્યા હતા. વન વિભાગ સાથે મળી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. આજરોજ વડોદરા શહેર એસઓજી પોલીસ તરફથી કેટલીક ચોક્કસ માહિતીના આધારે કે કેટલાક ઇસમો હાથીદાંત, જે એક અમૂલ્ય વસ્તુ છે અને વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત એક ક્રિમિનલ ઓફેન્સ છે, તો એના બાબતે એક બાતમીના આધારે વડોદરા શહેર એસઓજીએ બે ઇસમોને એક રિક્ષા સાથે અટકાયત કર્યા છે હાલ. અને તેમની પાસેથી બે હાથીદાંત, એટલે હાથીદાંતની એક પેર વ્હાઇટ આઇવરી કલરના, એ મળી આવ્યા છે, જેની કિંમત ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ અમૂલ્ય છે. એક ક્રિમિનલ ઓફેન્સ છે, ઇટ ઇઝ શિડ્યુઅલ ઓફેન્સ અંડર વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1976. તો આ બાબતે અમે ફોરેસ્ટ વિભાગના અધિકારીશ્રીઓને પણ જાણ કરી છે અને તેઓને પણ સાથે રાખીને આગળની જે કાર્યવાહી છે એ કરવામાં આવનાર છે. વધુમાં એ લોકોએ અગાઉ આ પ્રકારના કોઈ વન્ય પ્રાણી અધિનિયમના કોઈ ગુનામાં કે એવી કોઈ તસ્કરીમાં તેઓ સંડોવાયેલા છે કે કેમ તે બાબતે પણ તપાસ અમારા તરફથી કરવામાં આવશે. અને કોઈ કોઈ વ્યક્તિઓને ભૂતકાળમાં કોને વેચ્યા છે, કોની પાસેથી લાવ્યા છે, એના બાબતે પણ તપાસ કરવામાં આવશે. આરોપીઓની મૂળ એમો તો પૈસા કમાવા માટે, કે વન્ય પ્રાણીઓનું જેમ આપને ખ્યાલ હશે કે ગેંડાના શિંગડા વેચવા, પછી ઉડતી જે ફ્લાઇંગ લિઝાર્ડ આવે છે એ વેચવા, એટલે આ બધી એક રેર સ્પેસીસ છે દરેક વસ્તુ. અને હાથીઓને પણ આ બાબતે ઘણા બધા હન્ટિંગ કરવામાં આવે છે એમના દાંત મેળવવા માટે, તો એક શોખ માટે અમુક લોકો આ બધું ખરીદતા હોય છે અને એના માટે એમને પ્રોત્સાહન મળતા હોય છે ગુનેગારોને. આરોપીઓ જે છે, કુલ બે આરોપીઓ છે, એમાંથી એક આરોપી છે ઇરફાન શેખ અને એક અન્ય આરોપી છે આઝાદ પઠાણ. એ બંને આરોપીઓ યાકુતપુરા વડોદરા શહેરના રહેવાસી છે. હાલના તબક્કે કોઈ અગાઉના કોઈ ક્રિમિનલ ઓફેન્સીસ એમના વિરુદ્ધ દાખલ થયા હોય એવું અમારા રેકર્ડ પર આવેલ નથી. એ બાબતે ચોક્કસથી જે આગળની જે પણ કાયદાકીય જે પ્રોસેસ કરવામાં આવશે. હા, હવે હાથીદાંત એ લોકો, મેં જેમ આપને કહ્યું કે ક્યાંથી લાવ્યા છે એ સૌથી અગત્યનો પ્રશ્ન છે અને આ બાબતે વન્ય વિભાગને પણ અમે સાથે રાખ્યા છે અને એ બાબતે આગળની કાર્યવાહી કરશું. યાકુતપુરા વિસ્તારમાંથી બંને આરોપીઓને હાલ ઝડપ્યા છે. હા, તેઓ વેચવા માટે, જે અગાઉ આપને કહ્યું કે વેચવા માટે તેઓ ગ્રાહકો શોધી રહ્યા છે. હવે હાથીદાંત એ કોઈ, ઇટ્સ નોટ ધ સિમ્પલ થિંગ કે યુ કેન ગો એન્ડ સેલ એનીવેર. તો એના માટે પ્રોપર આપણે એક, આપણી જે મેં કહ્યું કે ખાનગી બાતમી રાહે આપણે તેમને પકડ્યા છે. આ બાબતે જેમ કહ્યું કે સરકાર તરફથી આની કોઈ ચોક્કસ કિંમત સરકારી આંકડા પ્રમાણે કરવામાં નથી આવતી, બીકોઝ ઇટ ઇઝ સો પ્રીસિયસ, એક અમૂલ્ય વસ્તુ છે, તો સરકારી ચોપડે આ બાબતે કોઈ એની કિંમત જાહેર કરવામાં આવતી. હા, ઇન્ટરનેશનલ, મેં જે અગાઉ આપને કહ્યું કે ઇન્ટરનેશનલ, કદાચ એવું પણ શક્ય હોય કે આ શિંગડા જે, આ સોરી જે દાંત છે એ બહારથી પણ મંગાવામાં આવ્યા હોય,
કારણ કે થાઈલેન્ડ, કંબોડિયા, વિયેટનામ આ બધી કન્ટ્રીઝમાં હાથીઓના શિકાર સ્પેશિયલ હાથીદાંત માટે કરવામાં આવે છે. તો પ્રોપર કોઈ સિન્ડિકેટ છે આ માટે, કેવી રીતે આવ્યા છે એ આગળ તપાસનો વિષય છે, અને એ બાબતે આપને ચોક્કસથી અમે જણાવશું. કેટલા દાંત કબજે કરવાના? એક પેર છે, ટોટલ ઇન જનરલ કહું તો 2 ટૂથ આપણે કબજે કર્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિપક્ષી નેતા અમિત રાવતે ગુજરાત ભાજપ સરકાર અને શહેરી વિકાસ વિભાગ પર ભ્રષ્ટ વહીવટ સાથે ભ્રષ્ટાચાર, તેમજ વડોદરા ભાજપ નેતાઓ પણ આ કરુણ કાંડમાં ભ્રષ્ટાચાર કર્યો છે અને ગુજરાત ભાજપ સરકાર ન્યાય આપવામાં નિષ્ફળ છે તે સાબિત થયું છે અને ભ્રષ્ટ વહીવટનો આરોપ મૂક્યો છે. અને વડોદરા ભાજપના કયા નેતાઓ આ કરુણ કાંડમાં સામેલ છે તેમના નામ પણ સરકારે જાહેર કરવા જોઈએ, સાથે તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનર H.S. પટેલ અને ડોક્ટર વિનોદ રાવ સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવા હુકમ કર્યો છે. વધુમાં અમિત રાવતે જણાવ્યું કે શરૂઆતમાં આ ઘટના માટે જવાબદાર કોઈને પણ છોડવામાં નહીં આવે તેવી કટિબદ્ધતા સરકારે બતાવી હતી, પરંતુ તે ફક્ત વાત જ સાબિત થઈ હતી અને સરકારે રિપોર્ટમાં કૌભાંડીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પાછલી કોર્ટની સુનાવણીમાં જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું એડવોકેટ જનરલે નિવેદન આપ્યું હતું, જે ખૂબ ગંભીર હતું. તંત્ર ભ્રષ્ટ છે તે થાય છે. લેક ઝોન કોન્ટ્રાક્ટર મિસર કોટિયા પ્રોજેક્ટ પાસે જરૂરી ક્વોલિફિકેશન લાયકાત નહીં હોવા છતાં તે સમયના મ્યુનિસિપલ કમિશનરે જાતે જ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી તે સાબિત થયું છે, જેમાં સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી પહેલાં મળી ન હતી, તેમ છતાંય કમિશનરે મંજૂરી આપી હોવાનું કોર્ટનું અવલોકન છે, જે સત્ય છે. આ બંને અધિકારીઓએ કાયદાથી વિપરીત નિર્ણયો લીધા હોવાનું પણ કોર્ટનું અવલોકન છે. અને વધુમાં ભાજપ સરકાર દ્વારા આ હુકમની કાર્યવાહી કર્યા અંગેનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરવાનો હુકમ કર્યો છે. આવી 12 જુલાઈએ આ કેસની વધુ સુનાવણી નામદાર કોર્ટે રાખી. ઘણી ભટકણના જે પીડિત પરિવારો છે સરકાર પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યા હતા. કોઈ ચમરબંદીને છોડવામાં નહીં આવે એવી મોટી મોટી વાતો થઈ. રાહુલજી આવ્યા, પીડિતોને મળ્યા, આજે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો. ચુકાદામાં સ્પષ્ટ કહ્યું છે કે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર H.S. પટેલ અને ડૉક્ટર વિનોદ રાવ આ માટે જવાબદાર છે, જે રીતના બિન અનુભવી ઇજારદારને કોન્ટ્રાક્ટના તમામ ક્લોઝ વાયોલેટ કરીને, ટેન્ડરમાં ક્લોઝને વેરિએશન્સ કરીને જે રીતના કામ આપવામાં આવ્યું છે આમાં ભ્રષ્ટાચાર ભરપૂર થયો છે. કોર્પોરેશનને કરોડોનું નુકસાન કરાવ્યું, ઇજારદારને ફાયદો કરાયો. ચોક્કસ આની પાછળ કોઈ મોટા રાજકીય માથાઓ ઇન્વોલ્વ હોય જેમના સૂચના અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી હોય. ફક્ત મ્યુનિસિપલ કમિશનર શ્રી જાતે કરે, અમે તો દરેક પગલે આ બાબતે ધ્યાન દોરેલું છે. જો કોઈ રાજકીય દબાણ અને રાજકીય પીડબળ ના હોય તો આ રીતના નિર્ણય મ્યુનિસિપલ કમિશનર શ્રી પોતે ના લઈ શકે. તો અમારી હવે ડિમાન્ડ એ છે કે જ્યારે રાજ્ય સરકારે તો આ કમિશનર્સને બચાવવાનો બી પ્રયત્ન કરેલો, ઉપલા અધિકારીઓને બી બચાવવાનો પ્રયત્ન કરેલો, કોર્ટે ટકોર કરેલી કે જે રિપોર્ટ આપ્યો છે અર્બન ડિપાર્ટમેન્ટે, એ રિપોર્ટ કોર્ટે ફગાવી કાઢ્યો અને ફરીથી રિપોર્ટ આપવાની વાત કરી, આ તમામ વચ્ચે સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર આમાં કોઈને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ કયા વગદાર નેતા હતા જેના કહેવાથી ને કોના ફાયદા માટે આખો નિર્ણય લેવાયો છે એ હકીકત બહાર આવી જોઈએ. અને આ તત્કાલીન કમિશનર શ્રી એમના નામ બહાર પાડી શકે, એમની તપાસ થવી જોઈએ, એ બાબતે આજે અમે આપને રજૂઆત કરવા માંગીએ છીએ. અને અમારી ડિમાન્ડ છે કે જ્યાં સુધી એ કયા વગદાર લોકો, કયા રાજકીય નેતાઓ આમાં સંડોવાયેલા હતા, ભારતીય જનતા પાર્ટીના જે રાજ્યનું વહીવટ છે અત્યારે કોણે બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, કેમ આવા ખોટા રિપોર્ટ આપ્યા, એ તમામની તપાસ થવી જોઈએ અને સાચા નામો બહાર આવવા જોઈએ. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. યમુના મિલ 4 રસ્તા વીમા દવાખાનાના કમ્પાઉન્ડમાં SMC એ રેડ કરી વિદેશી દારૂ સહિત 1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં 2 ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે. સાચા સરસામાનની આડમાં ગત રાતમાં ઇંગ્લિશ દાવનો જથ્થો ઘુસાડનાર મેવાતી ગેંગને ઇંગ્લિશ દાવના જથ્થા સાથે વડોદરા શહેર PCBએ શોધી કાઢ્યો હતો. મુંબઈ અમદાવાદ રેલવે પ્રોજેક્ટને કારણે ગોરવાનો મધુનગર બ્રિજ 10-15 જુલાઈ સુધી બંધ રહેશે. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.